એના પછીનો પ્રશ્ન છે દાંડી કૂચની સત્યાગ્રહી લડત આઝાદીની લડતનું ઉત્તંગ શિખર બની રહ્યું પણ તે પછીના વર્ષોમાં લડતમાં ઓટ આવી ઓટ આવી એટલે આપણે વાત થઈ હમણાં ઓટ આવી એટલે પ્રસરી ગઈ ઉપરોક્ત વિધાનની ત્રીસીના ના દશકમાં ઓગણીસો ત્રીસના ના દશકની ફલશ્રુતિના સંદર્ભમાં સમીક્ષા કરો કવિ કહેવા એવું માગે છે કે દાંડી કૂચનો જે સત્યાગ્રહ થયો એ ભારતની આઝાદીની લડતમાં એકદમ શિખર ઉપર હતું પિનેકલ હતું એનું પણ એના પછીનું જે ત્રીસીનું દશક છે એ શરૂઆત થઈ હતી ત્રીસીના દશકની શરૂઆતમાં જ એકદમ થર્ટી શરૂ થઈ ત્યારે જ થઈ ગઈ હતી પછીના વર્ષોમાં ઓટ આવી ગઈ ઓટ આવી ગઈ એટલે પછી પ્રસરી ગયું પાણી મતલબ પછી ઘટી ગઈ આઝાદીની લડત તો એની સમીક્ષા કરો બિપિનચંદ્રાની બુકમાં સરસ ઉલ્લેખ આપ્યો છે આનો જે ઇન્ડિયા સ્ટ્રગલ ફોર ઇન્ડિપેન્ડન્સ યુપીએસસી માટે જે ટેક્સ્ટ બુક કહેવાય છે હિસ્ટ્રીની કે એવું કહેવાય છે યુપીએસસીની પરીક્ષા તમે બિપિનચંદ્રાની એ બુક વાંચ્યા વગર ન આપી શકો ઘણા હદે સાચું છે આ સ્ટેટમેન્ટ તો એણે બહુ મસ્ત આનું એક્સપ્લેનેશન આપ્યું છે એમણે કીધું છે કે ગાંધીજીની જે લડત હતી ને એ જન આંદોલન હતી અને બિપિનચંદ્રાનું પોતાનું આંકલન છે બીજા કોઈ લેખક પાસે મેં આ વાંચ્યું નથી કે ગાંધીજી એમણે એવું કીધું કે જન આંદોલન છે ને એ લાંબો સમય ચાલી ન શકે એટલે ગાંધીજી શું કરતા એક આંદોલન લોન્ચ કરે એ વર્ષ બે વર્ષ ચાલે પછી એને પાછું ખેંચે પછી થોડોક સમય આપે જનતાને બ્રિધિંગ સ્પેસ આપે અને પછી બીજું આંદોલન શરૂ કરે એક સવાલ તમને થઈ શકે કે ગાંધીજી એક જ આંદોલન કરતા રાખે તો ત્યાં સુધીમાં બીજા જેટલા સ્વતંત્રતા સેનાનીઓ હતા ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ એમની આખી પાર્ટી રામપ્રસાદ બિસ્મિલ એ લોકો તો શહીદ થઈ ચૂક્યા હતા એકત્રીસ સુધીમાં ઓગણીસો એકત્રીસ સુધીમાં બીજા સ્વતંત્રતા સેનાનીઓ પાસે આવડું ઓર્ગેનાઇઝેશન નહોતું ગાંધીજી જેવડું કોંગ્રેસ જેવડું કે જેની રાષ્ટ્રવ્યાપી પહોંચ હોય ઓકે એટલે પછી શું થયું છૂટપૂટ ક્યાંક ક્યાંક આંદોલનો થતા હતા જનતાને ગાંધીજી ઉપર આસ્થા ખૂબ હતી એટલે લગભગ તમામ સ્વતંત્રતા સેનાનીઓ ક્યારેક ને ક્યારેક ગાંધીજી સાથે જોડાયેલા જ હતા પછી એ ભગતસિંહ હોય સુભાષચંદ્ર બોઝ હોય જે પછીથી એમનાથી અલગ થયા એ ક્યારેક ને ક્યારેક કોંગ્રેસથી ગાંધીજી સાથે જોડાયેલા હતા એટલે પછીના દશકમાં ઓટ આવી એવું કહી શકો એક મોટું કારણ હતું ઓટાવવાનું આવવાનું કે કોંગ્રેસના જે મેઇન મેઇન નેતાઓ હતા ગાંધીજીને આખી ટીમ એ લોકોને જેલમાં નાખી દીધા હતા અંગ્રેજોએ આ નોન કો સિવિલ ડિસોબિડિયન્સ મુવમેન્ટ સવિનય કાનૂન ભંગ આંદોલન કરવા બદલ જેલમાં નાખી દીધા હતા તો બે ત્રણ વર્ષ તો એના કારણે જ આંદોલન ઠપ્પ રહ્યું અને પછી ગાંધીજીની એક ખાસ આદત હતી એ હવા હવાઈ નેતા નહોતા ઓકે જમીનથી ઉભરેલા નેતા હતા પણ જમીન સાથે જોડાયેલા નેતા હતા કાયમ જમીન સાથે જોડાયેલા રહેતા એટલે જનતા સાથેનો એમનું કનેક્શન ક્યારેય નહોતું તૂટતું અત્યારના ઘણા નેતાઓમાં તમે જોઈ શકો કે જમીનથી ઉભરે પણ એકવાર ઉભરી જાય ને પછી જનતા સાથેનું એમનું કનેક્શન તૂટી જતું હોય ઓકે એટલા માટે તમને દેખાય કે એક ઇલેક્શનમાં બહુ સારું પરફોર્મ કર્યું બે ત્રણ ઇલેક્શનમાં સારું પરફોર્મ કર્યું પછી અચાનક ખતમ થઈ ગયું તો તમને એમ થાય કે ક્યાં ગઈ જમીન આની ગાંધીજીએ આ સમયમાં સામાજિક કાર્યો કર્યા એટલે અસ્પૃશ્યતા હટાવવા માટેના કાર્યો કર્યા ઓકે દલિત વસ્તીમાં વધારે રહેતા ઓકે એમ એક સામયિક શરૂ કર્યું હરિજન નામથી ઓકે પછી મંદિર પ્રવેશના અને એ બધા કાર્યો શરૂ થયા તો સામાજિક સમરસતા વધુ બને જાતિવાદ ઓછો થાય ઓકે જાગૃતતા વધે ઓકે એ બધા પ્રયાસો કર્યા અને એના પછીનું નેક્સ્ટ મેજર આંદોલન થયું ભારતમાં ઓગણીસો બેતાલીસમાં જે ભારત છોડો આંદોલન થયું વચ્ચેના વર્ષોમાં ઓગણીસો સાડત્રીસમાં કોંગ્રેસ પોતે જ ચૂંટણી લડી હતી અને ઘણી ઘણા રાજ્યોમાં સરકાર બનાવી હતી ઓગણીસો ઓગણચાલીસમાં જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ સેકન્ડ વર્લ્ડ વોર શરૂ થયું અને અંગ્રેજોએ ભારતને પૂછા વગર ભારતને એ વિશ્વયુદ્ધમાં સંમિલિત કરી દીધું એટલે કોંગ્રેસની એ તમામ પ્રાંતની સરકારોએ વિરોધમાં રાજીનામું આપ્યું ઓકે પછી અંગ્રેજોને કીધું કે ભાઈ હવે અમારી આઝાદીનું શું છે ત્યાં સુધી વ્યક્તિગત સત્યાગ્રહ ચાલુ કર્યા હતા ઓકે દિલ્હી ચલો મૂવમેન્ટ થઈ હતી અને એક એક વ્યક્તિ રોજ અરેસ્ટ થતો ઇન્ડિવિજ્યુઅલ સત્યાગ્રહ કર્યો હતો વ્યક્તિગત સત્યાગ્રહ કર્યો હતો તો કામ કામકાજ ચાલુ હતા પણ મોટું આંદોલન ઓગણીસો ત્રીસમાં સવિનય કાનૂન ભંગ આંદોલન પછી બીજું મોટું આંદોલન થયું આપણું ઓગણીસો બેતાલીસમાં ભારત છોડો આંદોલન ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ તો એની વચ્ચે ઓટ જેવું કહી શકાય ઓકે એટલે સમીક્ષા કરોમાં આ બધા ફેક્ટ્સ તમને જેટલા ખ્યાલ હોય એ લખવા